સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે આજે યુવા નેતા યુવરાજસિંહની આગેવાનીમાં આજે રોજગાર ગેરંટી યાત્રા યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં રોજગાર ગેરંટી યાત્રાની શરૂઆત સૌપ્રથમ હિંમતનગર મોતીપુરાથી રોજગાર ગેરંટી યાત્રાની શરૂઆત થશે, જ્યારે વીરપુર હળિયોળ સલાલ જ્યારે આ યાત્રાને તલોદ દલાની મુવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આ યાત્રાને સંબોધ્યા હતા. જ્યારે તલોદ હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા, ત્યારે યુવરાજસિંહ સાથે ખાસ વાતચીત યુવાનો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કેજરીવાલ સરકારે 10 લાખ લોકોને રોજગારી આપવાની ગેરંટી આપી છે તે બાબતે યુવરાજસિંહ યુવાનો સાથે વાતચીત કરી હતી. આ રોજગાર ગેરંટી યાત્રા આખો ગુજરાત ભર છે. આ યાત્રા દ્વારા લોકોને જાગૃતિ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે યુવરાજસિંહે હજારોની સંખ્યામાં યુવાનોની મુલાકાત કરી હતી. અર્જુનસિંહ પરમાર, જેડેસ ટીવી, તલોદ. યાર ચોકડી, આજ યુવરાજસિંહ જાડેજા પધાર રહ્યા છે. યુવાના માટે અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ. એકતા ઓર આમ આદમી પાર્ટીમાં અત્યારે હાલ બહુ ખૂબ સરસ ચાલે છે. અત્યારે અમારે ગમે તે ક્ષત્રિય સંગઠનમાં કોઈ પણ બને છે, એ વખત કોઈ નેતા કે કોઈ ઉભરતું નથી. બીજું કોઈ હોય એ વખત અમારે ક્ષત્રિય સંગઠન એક કરવાનું છે. અત્યારે અમારે યુવાનો સપોર્ટ કરવાનો છે. ફૂલ ખૂબ અગાડી વધે એવી અમારી આશાઓ છું. વિદ્યાર્થીઓને ખૂબ આ પેપર લિંક પડ્યું છે એમાં એ પ્રમાણે જાડેજાને થોડુંક આક્ષેપો કર્યા હતા, એ બદલે તલોદ આવશે. અમારા ક્ષત્રિય સંગઠન ઓર બીજા બધા પાર્ટીના જે ભેગા થયા છે એ બધા ખૂબ યુવાન સપોર્ટ કરવાના છે. એ બદલ અમે યુવાન હંગાતી છીએ અને હંમેશા હંગાતી રહીશું. જય હિન્દ, જય ભારત. એવા યુવરાજસિંહ જાડેજા કેટલાક રોજગાર માટે આવી રહ્યા છે. આજના દિવસ માટે યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી આપવા માટે તલોદ તાલુકામાં ટીઆર ચોકડી ખાતે હજારો સંખ્યામાં ભીડ એકઠી કરી છે. તેમના સ્વાગત માટે હજારો લોકો એકઠા થયા છે. અત્યારે આ એકઠી થયેલી યુવા મિત્રોને એવું કહેવું છે કે દરેક મિત્રોને ભણી ગણીને ઘરે બેસી રહ્યા છે. તેમને રોજગાર ન મળવા બદલ તે લોકો આટલી હજારો સંખ્યામાં એકઠા થયા હોવાથી તેમની એક આશા લઈને આવે છે યુવરાજસિંહ જાડેજા. તે માટે સ્વાગત કરવા એટલી સંખ્યા એકઠી થયેલી છે. પહેલાં તલોદના તમામ જે યુવા મિત્રો છે એમને જે ઉષ્માભર્યું જે સ્વાગત કર્યું છે એના માટે હું તહે દિલથી તમામ યુવાનોનો આભાર વ્યક્ત કરું છું. અને જે હું વાત આજે લઈને ચાલ્યો છું પૂરા ગુજરાતમાં એ છે યુવાને રોજગારી આપી શકાય, જે રોજગાર ગેરંટીની વાત છે. ખાસ કરીને આવનાર દિવસોમાં જ્યારે આમ આદમી પાર્ટીની જ્યારે સરકાર બનવા જઈ રહી છે તો એના માટે યુવાનો માટે શું વિચારી રહી છે, અને યુવાનો માટે જ્યારે વિચારી રહી છે તો કઈ રીતે અમે આપી શકીશું એ આખો જ વ્યૂહરચના, આખો જ પ્લાન એ અમે તલોદના જે મિત્રો છે એમની સાથે અત્યારે શેર પણ કરવાના છીએ. અને અમને સંપૂર્ણ ભરોસો છે કે આવનાર દિવસોમાં તલોદની ભૂમિ હોય, સાબરકાંઠાની ભૂમિ હોય, એ આમ આદમી પાર્ટીને જંગી બહુમતી સાથે વિજય બનાવશે. જય